હેલો ડીયર પ્રદર્શન સિસ્ટર્સ વેલકમ ટુ સહસ્ત્ર આઈ એસ આશા રાખી રહ્યો છું કે આપ સૌની પ્રિપરેશન ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે અને થવી જ જોઈએ મને ખ્યાલ છે તહેવારો નજીક છે પણ પરીક્ષાઓ છે એમ કહેવાય કે તહેવારો દર વર્ષે આવવાના છે મહેનત એક વખત કરી લેશો તો આખી જિંદગીના તહેવારો જે છે એ સરસ રીતે ઉજવી શકશો વિદ્યાર્થી મિત્રો સહસ્ત્ર આઈ આપણે લોન્ચ કરેલું છે એની ઇન્ટ્રોડક્શન ઓફરના ભાગરૂપે એમ કહી શકાય કે આપણું જે એપ્લિકેશનનું પેઇડ કન્ટેન્ટ હતું એ આપણે તારીખ આઠથી લઈ અને તારીખ બાર ઓક્ટોબર સુધી આ પાંચ દિવસ માટે યસ એક્ઝેક્ટલી એકસો વીસ કલાક ફ્રી આપેલું હતું અને એમ કહી શકાય કે આ એમ જે ઇનિશિયેટિવ હતું એને વિદ્યાર્થીઓએ જે પ્રતિસાદ આપ્યો એ બદલ ટીમ સહસ્ત્ર અમારા માટે પણ ઘણા બધી વસ્તુઓ એવી હતી કે જે એ આનંદમાં વધારો કરતી હતી જેમ કે વિદ્યાર્થીઓ એવું કીધું કે સાહેબ આ પ્રકારનું કન્ટેન્ટ અત્યાર સુધી અમે ગુજરાતમાં ક્યાંય જોયું નથી ઇકોનોમીની વાત કરીએ તો યસ આયોજન પંચની બહાર નીકળતા નથી અથવા તો કોઈ દિલ્હીની કોઈ બુક હોય અથવા એનું હોય એ ભણાવી છે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપવામાં નથી આવતા તો તો આ વસ્તુ આનંદ આપે જ છે કેમ કે આપણે કરેલા વર્કનું કોઈ વ્યક્તિ જે છે એ કદર કરી રહ્યો છે એપ્રિશિયેટ કરી રહ્યો છે માટે આનંદ હતો પણ સૌથી વધારે આનંદની વાત અમારી ટીમ માટે શું હતી અને વ્યક્તિગત રીતે મારા માટે શું હતી વિદ્યાર્થીઓના એવા મેસેજ આવ્યા કે સાહેબ આ કન્ટેન્ટ જોયા પછી અમારો અમારી ખુદ પર જે વિશ્વાસ હતો એ વધી ગયો છે હવે એમ લાગે છે કે નહીં કાંઈક કરી શકીશું ઓલું તો શું થાય કે જે તે જગ્યાએ બહેનાઓએ કોઈ વસ્તુ વાંચેલી હોય અને એક્ઝામમાં સવાલ આવે કાંઈ ખબર જ ન પડે પણ આ તમારું કન્ટેન્ટ જોયા પછી હવે ખ્યાલ આવે છે હા પ્રીવિયસ ઇયર ક્વેશ્ચનમાં આવો સવાલ હતો અને સાહેબ આ કોર્સ જેવી ઓફર પતે એટલે અમે લઈ જ લેવાના છીએ ક્લિયર છે ઘણા લોકોના ફોન આવ્યા હતા મેં સામેથી ના પાડી હતી મેં કીધું હતું કે ભાઈ એની અંદર તમને ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ જે છે એ મળવાનું છે આપણે ક્લિયર છે તો એ ડિસ્કાઉન્ટના ઓફરનો લાભ લેજો બે ત્રણ છોકરાઓએ પરચેસ કરેલું હતું એમને રિટર્નમાં પૈસા અપાઈ ગયા છે ભાઈ ક્લિયર છે ઓકે ચાલો તો આ તો થઈ જૂની વાત અને એક શિક્ષક તરીકે મારી હંમેશા એક એમ કાંઈ ફરજ માનું છું અથવા તો એમ કહી શકે કે મારો હંમેશા એવો પ્રયાસ રહે છે કે આપણે જે ભણાવીએ એનાથી વિદ્યાર્થીનો એની પોતાની શક્તિઓની અંદર પોતાની કેપેબિલિટીઝ ઉપર વિશ્વાસ જે છે એ પ્રચંડ બનવો જોઈએ વધવો જોઈએ બાકી અધરવાઈઝ તમને વિકાસ દિવ્ય કીર્તિ સર પર્સનલમાં આવીને ભણાવે કે પછી ઇવન પીએસ રવિન્દ્રન સર આવીને ભણાવશે સક્સેસ ગેરંટી નથી જ્યારે તમારો તમારી ખુદની શક્તિઓમાં તમારી ખુદની કેપેબિલિટીઝ પર વિશ્વાસ મજબૂત બને ને ત્યારે એ સફળતા જે છે એમાં કોઈ શંકા નથી કે ભાઈ સફળતા વ્યક્તિને નહીં મળે મળે છે તો આ એમ કહી શકાય કે પર્પઝ હતો આ આપણા ઇનિશિયેટિવનો પેડ કન્ટેન્ટ ફ્રી કરવાનો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે સાહેબ અમે તો કોર્સ પરચેસ કરવાના છીએ તો ઘણા છોકરાઓ એવું કહેતા હતા કે સાહેબ આ રેકોર્ડેડમાં આટલી મજા આવી અમને અમારે તમારી પાસે લાઈવ ભણવું છે લાઈવ ભણવું છે લાઈવ ની મેં બે બે જ બેચો ભણાવેલી છે અને એ પણ જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પર હતી તો મને અનુભવ હતો બટ મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે હું પોતે લાઈવ કરીશ ક્લિયર છે એટલીસ્ટ આ પ્લેટફોર્મ પર એક્સપેક્ટ નહોતું કરું જીપીએસસીમાં નહોતું એક્સપેક્ટ કર્યું માં કરવાનો છું એ ગૌણ બાબત થઈ ગઈ બટ યસ લાઈવિક કે સાહેબ ભણવું છે આવનારી જીપીએસસી વન ટુ માટે તો મેં પોતે પણ વિચાર્યું કે ના આપણે કરવું જોઈએ તો ફાઇનલી આપણે હવે એમ કહેવાય કે સહસ્ત્ર આઈ એસની ક્લિયર છે લાઈવ બેચ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ લાઈવ બેચ સહસ્ત્ર આઈ એસ ક્લિયર છે યસ વિદ્યાર્થી મિત્રો બેચનું નામ છે ગૌતમ ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ સબ્જેક્ટ લાઈવ બેચ ક્યારથી શરૂ થશે ક્યારે પૂરી થશે શું ફી હશે લાઈવ બેચની વિશેષતાઓ શું છે એ બધી વસ્તુ જે છે એ તમને કહેવામાં આવશે અહીંયા ક્લિયર છે યસ તો કે આ લાઈવ બેચ પહેલા પહેલો પ્રશ્ન એ ઉભો થાય કે કોના માટે છે તો આ લાઈવ બેચ જાન્યુઆરીમાં જે જીપીએસસી ક્લાસ વન ટુ ની પરીક્ષા છે યસ એના એની તૈયારી જે કરતા હોય એના વિદ્યાર્થીઓ માટે એક્સક્લુઝિવ છે જો તમારો વન ટુ આપવાનો ટાર્ગેટ ન હોય તો તમારા માટે આ લાઈવ બેચ નથી હું સ્પષ્ટપણે ના પાડી રહ્યો છું તમારો વન ટુ નો ટાર્ગેટ હોય અને ઇકોનોમી નબળું હોય અથવા ઇકોનોમીને સ્ટ્રેન્થ બનાવવા માંગતા હોય પહેલી કંડિશન ક્લાસ વન ટુ તમારો ટાર્ગેટ હોય એમાં ઇકોનોમી તમારું નબળું હોય અથવા તો તમે ઇકોનોમીને તમારી સ્ટ્રેન્થ બનાવવા માગતા હોય એવા વ્યક્તિઓ જે છે એવા ભાઈઓ બહેનો છે એમના માટે આ લાઈવ બેચ લઈને આવ્યો છું લાઈવ બેચની વિશેષતા શું હશે તો ડેલી બેઝિસ ઉપર શનિ ડેલી બેઝિસ ઉપર દોઢ કલાક કોઈ વખત દોઢના બદલે પછી બે પણ થઈ જાય તો એ એક્સપેક્ટ રાખવાનું ઘણી વખત રવિવારે રજા પણ નહીં હોય અને લેક્ચર પણ હશે મારે એવા જ વિદ્યાર્થી જોઈએ છે કે જેનો જે લોકો એમ પાસ થવાના જઝ્બા રાખીને મહેનત કરવા માંગે છે ક્લિયર ઓકે આ લાઈવ લેકચર જે છે એ પૂરો થઈ ગયા પછી થોડાક ટાઈમમાં આપમેળે એપ્લિકેશનમાં એ જ લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં ઉપલબ્ધ થઈ જશે જનરલી એપ્લિકેશનમાં જે ટેકનિકલ બધી બાબતોને ધ્યાનમાં રાખતા પાંચ છ સાત કલાક થતી હોય છે કોઈ વાર સાત કલાકે અપલોડ થાય કોઈ વાર છ કલાકે અપલોડ થાય ક્લિયર છે પણ ડેલી બેઝિસ ઉપર લાઈવ લેક્ચર હશે તમને ઈચ્છા પડે કે હવે મારે એને રેકોર્ડેડ પણ જોવો છે દસ દિવસ પછી તો તમે જોઈ શકશો ગમે એટલી વાર તમે એ લેક્ચર જે છે એ જોઈ શકો ક્લિયર છે મલ્ટિપલ પેલું સ્પીડ કરીને પણ તમે જોઈ શકશો ડેલી બેઝિસ ઉપર લેક્ચર અને એને તમે રેકોર્ડેડ પણ જોઈ શકો ક્લિયર થઈ ગઈ વસ્તુ આ ઓકે હવે બીજી એક સૌથી મહત્વની ગુજરાતમાં પહેલી વખત આ વસ્તુ હું કરવા જઈ રહ્યો છું તમારે ટેસ્ટ આપવાની રહેશે કોઈમાં પાંચ ક્વેશ્ચન હશે કોઈમાં સાત ક્વેશ્ચન હશે જેવડું ચાલ્યું હોય એવો ટોપિક એની ઉપર આધાર રાખે ડેલી બેઝિસ ઉપર એટલે આનો આના બે ત્રણ એમ કહેવાય ને કે ફાયદા છે પહેલું કે તમને એક મોટિવેશન મળશે કે મારે લાઈવ બેચમાં સારું ધ્યાન આપવાનું છે કેમ તો કે લાઈવ બેચ પછી જે ટેસ્ટ છે એ ટેસ્ટમાં હું સારા માર્ક લઈ આવું ઓકે આવું મોટિવેશન મળ્યું પણ તમે કોઈ કારણોસર વચ્ચે ધ્યાન ન દીધું તો તો આજે તમારા સવાલો છ માંથી માનો કે પાંચ ખોટા પડ્યા તો બીજા દિવસે માઇન્ડ આપોઆપ હ્યુમન માઇન્ડ છે ને એને ડિફીટ પસંદ નથી એને હાર પસંદ નથી એને હંમેશા જીતવાનું પસંદ છે તો સાયકોલોજીનો આપણે થોડો ઘણો ઉપયોગ કરીએ છીએ હવે ઇકોનોમી અને પોલિટી પછી આપણે ત્યાં જ જવું છે એ જ ફિલ્ડમાં પકડવું છે સ્ટાર્ટ તો કરી લીધું છે બેઝિક બટ યસ આ વસ્તુનો મેં બહુ પ્રિસાઇઝલી ઉપયોગ કર્યો છે અલ્ટિમેટલી શું છે પ્રેક્ટિકલી જે માણસ સક્સેસફુલ છે થિયરિકલ સિદ્ધાંતોને પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં લાગુ કરે ને ક્લિયર છે એ વ્યક્તિ હંમેશા વિજેતા બન્યો છે આ વખતનું ઇકોનોમિક્સનું નોબેલ પ્રાઇઝ પણ એના માટે જ છે તમે જુઓ અમેરિકન ફેડ રિઝર્વના જે ચેર હતા બેન બેરના કે એમને મળ્યું છે તો ડેલી બેઝિસ ઉપર આજે ખોટો પડ્યો તમારો ક્વેશ્ચન કાલ તમારું માઇન્ડ જીત માટે દોડશે એટલે તમે શું વિચાર કરશો આજે હું લાઈવ લેક્ચરમાં વધારે ધ્યાન રાખીશ મારા બધાય સવાલ સાચા પડવા જોઈએ ડેલી બેઝિસ ઉપર લેક્ચર ડેલી બેઝિસ ઉપર ટેસ્ટ આ પ્રકારની ફેસિલિટી ગુજરાતમાં ક્યાંય અત્યારે નથી અને રેકોર્ડેડ લેક્ચર તો અવેલેબલ હોય છે એવું નથી કહેતો કે અમે જ આપીએ છીએ ક્લિયર છે પણ હા કન્ટેન્ટ જે છે એ આપણું એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે જીપીએસસી ને લઈને વાત કરીએ તમે ક્લિયર છે તો આ ભારતીય અર્થતંત્રને આયોજન વિષય છે એમાં લાઈવ બેચ કેમ રાખવામાં આવી સાહેબ તમે તો પોલિટીએ ભણાવો છો અને બેસ્ટ ભણાવો છો પણ છતાંય પોલિટીમાં કેમ લાઈવ બેચ ન રાખવામાં આવી તો પહેલાં વાત કરીએ ઇકોનોમી એન્ડ પ્લાનિંગમાં લાઈવ બેચ કેમ રાખવામાં આવી તો કે આ જે સબ્જેક્ટ છે એ કરન્ટ આધાર આધારિત છે સાંપ્રત પ્રવાહો જે છે ક્લિયર છે એને આધારિત આખો સબ્જેક્ટ છે લગભગ લગભગ ડેઇલી બેઝિસ ઉપર કોઈકને કોઈક આસ્પેક્ટ્સની અંદર કોકને કોઈક જે કોન્સેપ્ટ છે એમાં બદલાવ થતો હોય છે માનો કે મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળે બરાબર છે તો એ એમ કહે કે ભાઈ અમારું સ્ટેન્ડ હોકીસ છે ડૉવીસ છે અમને અકોમોડેટિવ સ્ટેન્ડ રાખીએ છીએ આ બધાનું એક મિનિંગ નીકળે તો આ મિનિંગ ખબર પડવો જોઈએ ને ક્લિયર છે આ મિનિંગ ખબર પડવો જોઈએ માનો કે આજથી પાંચ વર્ષ પહેલાં ચલો ત્રણ વર્ષ પહેલાં બધાને રેપોની જ ખબર હતી પણ એ ટાઈમે એક નવી વસ્તુ આવી રે એલ ટીઆરઓ લોંગ ટર્મ રેપો ઓપરેશન ઓપરેશન ટ્વિસ્ટ આવ્યું કંઈક પછી એનાથી આગળ કરી દે ભાઈ એ તો નાણાકીય નીતિનો એક નાનો એવો પાર્ટ છે નાનો તો ન કહી શકાય પ્રિન્સિપલ પાર્ટ છે મહત્વ મુખ્ય ભાગ છે બટ નાણાકીય નીતિમાં ખાલી એ જ નથી આવતું તો આ ડેલી બેઝિસ ઉપર જે કરંટમાં બદલાવ થાય છે એ સાથે સાથે તમારે જો જાણવા હોય તો તમે આ લાઈવ બેચમાં જોઈન થઈ શકો છો પછી જીપીએસસીનો એક ટ્રેન્ડ રહ્યો છે ઇવન યુપીએસસીમાં પણ આ વસ્તુ જોવા મળે છે કે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછ્યા છે જીપીએસસીમાં ખાસ જોવા મળે છે કે પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછ્યા હોય ધારો કે પરીક્ષા જે છે એ છવ્વીસ બાર બે હજાર એકવીસ ના રોજ હતી આ પરીક્ષા એ બધાને રોડાઈ દીધા હતા ક્લિયર છે યસ અલગ અલગ સબ્જેક્ટમાંથી એવું પેપર નીકળું હતું અને યસ હું બહુ ગર્વ સાથે અને વિનમ્રતા સાથે કહું છું કે મારા છોકરાઓએ ઘણા બધા એવું કીધું ભાઈઓ બહેનોએ કે સાહેબ ઇકોનોમીએ આ વખતે લાજ રાખી લીધી છે યસ પિસ્તાલીસ પચાસ માર્કનું ઇકોનોમી પિસ્તાલીસ માર્કનું આઈ થિંક ઇકોનોમી નીકળ્યું તું પિસ્તાલીસ કે ચુમ્માલીસ માર્કનું બરાબર ચાલીસ માર્ક એકતાલીસ માર્ક તો આપણામાંથી કવર થઈ ગયા હતા અને મેં એનાય પ્રૂફ આપ્યા છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોઈ લો મેં લિંક મૂકી છે

બે હજાર એકવીસના આ બે મહિનામાં જે કંઈ વસ્તુ ચર્ચામાં હતી એના વધારે સવાલો જે છે એ આ ડિસેમ્બરની પરીક્ષામાં આવ્યા હતા તો આપણી પરીક્ષા જાન્યુઆરીમાં છે તો આપણે એવું સમજી લેવાનું કે ભાઈ હવે ઓક્ટોબર અને નવેમ્બરમાં જે કંઈ પણ વસ્તુ બને છે ક્લિયર છે યસ અથવા તો ડિસેમ્બરના પહેલા દસ દિવસની અંદર બને છે એ તમને પરીક્ષામાં જોવા મળશે હવે રેકોર્ડેડ બેચની વાત કરો તો મારી પોતાની રેકોર્ડેડ બેચ છે ક્લિયર છે અને એ બેચ છે જ્યારે મેં લેક્ચર આપ્યા હતા એ અપ ટુ ડેટ આપેલા છે આટના દિવસે એમાં કોઈ મેજર ફેરફાર નથી જોવા મળતો ક્લિયર છે પરંતુ આમ છતાં પણ લાઈવ બેચનો આ એક એડવાન્ટેજ છે જો લાઈવ બેચની અંદર તમને લાઈવ ભણવા મળે ઉપર જતા રેકોર્ડેડ જોવા મળે પહેલામાં તો રેકોર્ડેડ જ જોવા મળશે તો આજે જીપીએસસીનો ટ્રેન્ડ છે એ ટ્રેન્ડને અનુલક્ષીને આપણે આ બેચ કરી રહ્યા પોલિટીમાં સેમ એક્સપેક્ટ નહીં કરી શકો તમે કેમ તો કે પોલિટીમાં ફંડામેન્ટલ રાઇટ્સ કોઈ એમાં બહુ ક્રાંતિકારી બદલાવ નથી આવ્યો યસ એમ વાત કરીએ કે સમજવા માટે કેલેટ સે ફોર એક્ઝામ્પલ ગવર્નરના પાવર્સની વાત કરીએ પ્રેસિડેન્ટના પાવરની વાત કરીએ તો બંધારણમાં એટલા બધા બહુ મોટા રેડિકલ ક્રાંતિકારી બદલાવ નથી આવ્યા ક્લિયર છે એમાં ફિક્સ છે કે અહીંથી સવાલ આવે જ છે માટે તમારે બંધારણ ભણવું હોય તો ઓલરેડી આપણો કોર્સ છે જેની અંદર છ મહિના અને ત્રણ મહિના માટે સોરી છ મહિના અને વર્ષ માટેનો એ ભણી શકો છો અને મારો દરેક કોર્સ જે છે ક્લિયર છે એ પ્રિલિમ અને મેઇન્સ નો કમ્બાઈન કોર્સ હોય છે ક્લિયર છે આ જે કોર્સ છે એ ઓનલી ફોર પ્રિલિમ્સ છે આ જે કોર્સ છે એ ઓનલી ફોર પ્રિલિમ્સ છે ક્લિયર છે ઓકે અને આ કોર્સની અંદર ઇન્ડિયન ઇકોનોમીના રિલેટેડ કોઈ કરંટ અફેર્સની વાત આવે છે તો એ પણ આપણે સમાવિષ્ટ કરી દીધું છે જેવો આપણો કોર્સ પૂરો થશે એટલે પછી પાછળથી ઇન્ડિયન ઇકોનોમીને લગતું કરંટ અફેર્સ છે ક્લિયર છે એના લેક્ચર્સ જે છે એ તમને અપલોડ કરી દેવામાં આવશે ક્લિયર છે એ આપણે લાઈવ નહીં રાખીએ ક્લિયર છે એ રેકોર્ડેડ રાખી દઈશું પાંચ સાત લેક્ચરો હશે ક્લિયર છે એ પાછળથી એડ થઈ જશે તરત જ એમ એવું નહીં બની શકે કદાચ આપણે કોર્સ પૂરો થતો એની પહેલા પણ મૂકી દઈએ જેથી તમારા કોઈના ક્વેશ્ચન હોય તો એ તમે કરી શકો ઓકે ક્યારથી શરૂ થશે ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ થી જે છે આ જે છે એની આપણે શુભ શરૂઆત કરવાના છીએ ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ થી મને ખબર છે આરએફઓની પરી એસીએફની પરીક્ષા છે કોઈ વાંધો નહીં એક દિવસ માટે તમે રેકોર્ડેડ જોઈ લેજો બીજા દિવસથી આપણે શરૂઆત કરવાની છે પૂરો ક્યારે થશે ક્લિયર છે તો આની પૂર્ણાહુતિ જે છે ક્લિયર છે એ પંદર ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ તમે એક્ઝામ પહેલાં સફિશિયન્ટ રિવિઝનના વીસ દિવસ મળવાના છે તમને આમ ગણો તો વીસ ને પંદરને છ એકવીસ બાવીસ દિવસ મળવાના છે ક્લિયર છે બટ ઇનફ ટાઈમ છે નવરાત્રી બહુ આનંદ કર્યો હોય છેલ્લા બે ત્રણ વખત થી નહોતા કર્યા લાગે કે ભાઈ કાચું કપાઈ ગયું છે હવે ઉત્તરાયણ બગાડવી નથી દિવાળી તો બગડી નવરાત્રી સુધારી પરીક્ષા બગડી બરાબર છે અને એના કારણે દિવાળીમાં થોડુંક પેલું થયું ઉત્તરાયણે કાચું ન કપાવવું હોય તો આ બેચમાં જોઈન થઈ જજો ક્લિયર છે આઠ જાન્યુઆરીની પરીક્ષામાં નો મેટર એટ વોટ કોસ્ટ પેપર કેવું પૂછાય છે એ કોઈ નથી હું જાણતું એ નલિન ઉપાધ્યાય સાહેબ જાણતા મેમ્બર્સ જાણતા હશે પણ હું એટલી ગેરંટી આપું છું કે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ જે છે એ તમારી સ્ટ્રેન્થ હશે ક્લિયર છે કોઈ વ્યક્તિ એ ઇકોનોમી ભયણા જ નથી ભયના જ નથી સાવ એ ખબર જ નથી પડતી એ વ્યક્તિ પણ કોર્સમાં એનરોલ થઈ શકે છે એને ગુજરાતી લિટરેચર કરતા ઇકોનોમી જો ઈઝી ન આવડે અને એમ કે કોર્સમાં પછી પાંચ દિવસ પછી કે સાહેબ મને તમારું સમજાતું નથી આપણે એને સંપૂર્ણ ફી પાછી આપી રેકોર્ડિંગમાં રાખ્યું એના અડતાલીસ કલાકમાં તમે એમ કહી દો કે મને તમારો કોર્સ નથી ગયમો એટલે આપણે એને ફી રિફંડ કરી દઈએ છીએ અને અહીંયા પાંચ દિવસની મોલત આપીશું સાહેબ આટલી બધી વસ્તુઓ છે તો હવે ફી અને વેલિડિટી શું રહેશે એ કહી દો તો અહીંયા વેલિડિટીમાં આપણે ત્રણ મહિના અને છ મહિના એમ બે વેલિડિટી રાખી છે ઓકે એની ફી કેટલી રહેશે તો ત્રણ મહિના માટે ફી જે છે એ પચીસો રહેવાની છે ચાર મહિના માટેનો જે કોર્સ છે એની ફી આપણે રહેશે ક્લિયર સોરી સ્લીપ ઓફ ટંગ છ મહિના માટેનો જે કોર્સ છે એની ફી રહેશે ચાર હજાર પણ પણ ત્રીસ ઓક્ટોબર કે કોર્સ જ્યારથી શરૂઆત થાય છે એ પહેલાં કોઈ વ્યક્તિ પરચેસ કરી લે ઓલરેડી આવી ગયો છે ત્રીસ ઓક્ટોબર સુધી તમે કોર્સ પરચેસ કરો છો ત્રણ મહિનાનો લેશો તો એમાં હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ અને પંદરસો રૂપિયામાં પડશે છ મહિના માટેનો લ્યો છો તો એમાં પંદરસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને પચીસો રૂપિયામાં પડશે હવે તમે એમ કહેશો કે સાહેબ વેલિડિટી તો તમે ત્રણ મહિનાની કીધી છે આજે તારીખ થઈ બાર ઓક્ટોબર ટ્વેલ્થ ઓક્ટોબર ક્લિયર છે ત્રીસ થર્ટીન્થ ઓક્ટોબર ક્લિયર છે તો આ જે અઢાર દિવસનો ગેપ પડે એ અમારા ત્રણ મહિનામાં કપાશે તો કે ના આ અઢાર દિવસ તમારા વેલિડિટીમાં નહીં ગણાય તમારી વેલિડિટી જે છે ગણતરી ત્રીસ તારીખથી શરૂ થાય ત્રીસ તારીખથી શરૂઆત કરવાની કોઈ વ્યક્તિ અત્યારે માનો કે આ બાર ઓક્ટોબરથી અહીંયા આ ટાઈમની અંદર ફી પે કરી દો છો તમે ક્લિયર છે આ ટાઈમની અંદર ફી પે કરો છો આ અઢાર દિવસની અંદર ક્લિયર છે તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમારી વેલિડિટી જે છે એ ત્રીસ ઓક્ટોબરથી સ્ટાર્ટ થશે હવે કોઈ વિદ્યાર્થી ભાઈ ભાઈબહેન એવો છે કે એને ખ્યાલ નથી રહ્યો અને હવે માનો કે એ બીજી નવેમ્બરેથી જોઈન કરે છે સેકન્ડ નવેમ્બર તો એની વેલિડિટી અહીંથી સ્ટાર્ટ થશે જ્યાંથી લેશો ત્યારથી સ્ટાર્ટ થશે પણ કોઈ વ્યક્તિ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે અત્યારથી ફી પે કરી દે છે જેને વિશ્વાસ છે કે ના આ માણસ સારું ભણાવે છે ક્લિયર છે તો એમના માટે આ અઢાર દિવસ જે છે એ ગ્રેસિંગ રહેવાના છે ગ્રેસિંગ ક્લિયર છે કોઈ જ એટલે કોઈ જ પહેલું નથી ક્લિયર છે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ સાહેબ આ અઢાર દિવસ અમારે ટાઈમ વેસ્ટ કરવો ક્લિયર છે એના કરતાં અમને કંઈક આપો તો જે વ્યક્તિ અત્યારે કોર્સમાં એનરોલ થાય છે એને શું આપણે આપી શકીએ તો એમને ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસીના રેકોર્ડેડ લેક્ચર આપી દેવામાં આવશે રેકોર્ડેડ લેક્ચર લાઈવ તો થશે જો પાછળથી પાછળથી લાઈવ તો થશે જ પણ આ તો એને એમ થાય કે સાહેબ મેં ફી પે કરી છે ક્લિયર છે ડિસ્કાઉન્ટનો લાભ લેવો તો મેં ફી પે કરી દીધી પણ હવે માનો કે હું મારે ડીવાયએસો જ છે મારે એસીએફની પરીક્ષા નથી તો હવે હું શું કરું ને હું દિવાળીએ કંઈ એવું બધું ઘરે જતો નથી તો તમને ફિઝિકલ પોલિસી અને મોનેટરી પોલિસીના રેકોર્ડેડ લેક્ચર મળી જશે આ અઢાર દિવસમાં તમે એ લેક્ચર જોશો આપણે ત્રીસ ઓક્ટોબરથી શ્રી ગણેશાય નમ કરીશું રાજકોષીય નીતિના ચેપ્ટરથી ત્રીસ ઓક્ટોબરે રાજકોષીય નીતિનું ચેપ્ટર જે છે એ લાઈવમાં ભણીશું એ પૂરું થશે એટલે નાણાકીય નીતિ ભણીશું ક્લિયર છે લાઈવ તો ભણવાનું જ છે પણ આ તો અઢાર દિવસ માટે કોઈ વિદ્યાર્થીને ટાઈમ ન પગાડવો હોય તો એક વખત જોઈ લો કઈ વાંધો નથી તમને ક્લિયર છે તો આ બે ચેપ્ટર જે છે એ તમને ક્લિયર છે આ અઢાર દિવસના પીરિયડમાં કરવા હોય તો કરી શકો છો નહીં કરો તો તમ તારે ત્રીસ ઓક્ટોબરથી આપણે લાઈવ તો સ્ટાર્ટ થવાનું જ છે ખ્યાલ આવી ગયો એટલે કોઈને એમ ના થાય સર અમે અત્યારે ફી પહેલા કરીએ તો વેલિડિટી અમારી તમારી વેલિડિટી જે છે એ ત્રીસ ઓક્ટોબરથી સ્ટાર્ટ થશે ક્લિયર છે આ એક વસ્તુ યાદ રાખજો પરચેસ અત્યારે કરી લો બરાબર છે એનો કોઈ પેલો मीनिंग નથી બરાબર છે તમને લોકોને પાછળથી એક્સટેન્ડ કરી દેવામાં આવશે ક્લિયર થઈ ગઈ વસ્તુ ઓકે ચલો છ મહિના માટે પણ સેમ આ જ રીતે રહેવાનું છે કે કોર્સની ફી વેલિડિટી આ જ રીતે કેલ્ક્યુલેટ થશે છ મહિનામાં કોઈ જોઈન થાય છે આ અઢાર દિવસ માટે એને કાંઈ ભણવું હોય તો રેકોર્ડેડ લેક્ચર ઓલરેડી આપણે આપીશું ઓકે હવે વાત રહી કોઈના મગજમાં એમ થતું હશે કે ખરેખર આ માણસ ભણાવે છે અને એમાંથી કેટલું નીકળે છે તો એની લિંક મેં પ્રિલિમ અને મેન્સની બંનેને અગાઉના જે પ્રૂફ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે તમારે એ જોવું હોય કે હજી એક્ચ્યુઅલ કન્ટેન્ટ કેવું છે એમ સિક્યુઝ કેવા હશે તો યસ ડીવાય એસ ઓફ ના રીવીઝન લેક્ચરના ભાગરૂપે આપણે સાતેક લેક્ચર લીધા હતા એની પણ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે ક્વેશ્ચનનું લેવલ એવું છે તો કન્ટેન્ટનું લેવલ કેવું હશે ક્લિયર છે તો આ વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે ડન છે ક્લિયર ચાલો તમારે કોઈને આ વસ્તુને લઈને ડિફિકલ્ટી હોય કાંઈ પ્રશ્ન હોય ક્લિયર છે તો તમે જે છે એ ફોન અમને કરી શકો છો કોન્ટેક નંબર છે નાઇન ફોર ડબલ નાઇન એટ નાઇન થ્રી નાઇન સેવન ફાઇવ ક્લિયર છે અને હા બીજી એક વસ્તુ આપણે જે ડેઇલી બેઝિસ ઉપર ટેસ્ટ આપવાના છીએ એ ટેસ્ટમાં ક્લિયર છે એટ ધી એન્ડ ઓફ ડે ક્લિયર છે તમે ક્લિયર છે આખો કોર્સ પૂરો થશે ને તો બસો પચાસ થી બરાબર બસો સિત્તેર ક્વેશ્ચન જે છે એ ઓલરેડી કરી ચૂક્યા હશો અને બીજા જ સામે એટલા ક્લિયર છે અઢીસોથી બરાબર ત્રણસો પ્રશ્નો એ તમને ટેસ્ટમાં આપવામાં આવશે ટેસ્ટ આ ડેલી ટેસ્ટ તો કોર્સની અંદર તમને એટ ધી એન્ડ ઓફ ડે હંડ્રેડ એમસી ક્યુઝ જે છે એ મળવાના છે હવે જે છે એ અલ્ટિમેટલી તમારા ઉપર છે કે તમારે કઈ રીતે આગળ જવું છે તમારે રેકોર્ડેડ લેવો હોય તો રેકોર્ડેડ પણ ઉપલબ્ધ થઈ જશે તમારે લાઈવ આવવું હોય તો લાઈવ પણ બેચ જે છે એ ઉપલબ્ધ થઈ જવાની છે ક્લિયર છે કોર્સની અંદર મારો એક જ પ્રયત્ન રહેવાનો છે કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ આપવું એ કન્ટેન્ટ એ રીતે આપવું કે છોકરાને ઇઝીલી યાદ રહી જાય અને આ બધાથી વિશેષ તમારો તમારા ખુદની કેપેબિલિટીઝ પર વિશ્વાસ જે છે એ બુલંદ કરવો હોય તો એને વધારે બુલંદ કરવો થેન્ક યુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત મારો દેશ મારી પહેચાન મારું રાજ્ય મારું સ્વાભિમાન